સાથે વધુ એક મહત્વની ખબર આપણે જણાવી દઈએ કે મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે. વડનગરમાં યોજાશે હીરાબાની શ્રદ્ધાંજલિ સભા. 1 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે શ્રદ્ધાંજલિ સભા. તો આજે સવારે વહેલી સવારે 3:30 કલાકે હીરાબાનું નિધન થયું ત્યારે હવે 1 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે શ્રદ્ધાંજલિ સભા. હીરાબાનો સમગ્ર પરિવાર સભામાં હાજર રહેશે. સવારે 10 થી 2 કલાક દરમિયાન યોજાશે સભા. વડનગરમાં હીરાબાની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થશે. 1 જાન્યુઆરી 2023ના રોજ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન વડનગરમાં કરવામાં આવ્યું છે. તમારી સાથે સંવાદદાતા તેજસ ફોનલાઈન પર જોડાયા છે. તેજસ, એક તરફ વડનગરમાં જે વડનગરવાસીઓએ વેપારી એસોસિએશને કહ્યું હતું કે હીરાબાના માનમાં શોકમાં 3 દિવસ દુકાનો બંધ રાખીશું, પરંતુ ત્યારબાદ પરિવારે અપીલ કરી કે દુકાનો ખોલી દો. અને હવે હીરાબાની જે 1 જાન્યુઆરી 2023ના રોજ શ્રદ્ધાંજલિ સભા વડનગરમાં યોજવામાં આવશે, કયા પ્રકારનું આયોજન છે? બિલકુલ, હીરાબાનું જે છે તે આજ રોજ નિધન થતા વડનગર, સમગ્ર વડનગર જે છે તે શોકમગ્ન બનવા ગયું હતું. અને વડનગરના વેપારી એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ જે છે તે સ્વયંભૂ બંધ પાડીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ એક વડનગર વેપારીઓ દ્વારા જે છે તે એક નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ જે છે તે હીરાબાના પરિવાર દ્વારા વેપારીઓનો આભાર વ્યક્ત કરીને જે છે તે આવતીકાલથી બજાર રાબેતા મુજબ ખોલવા માટે એક અપીલ કરવામાં આવી હતી. 1 દિવસ બંધ પાડવાને જે છે તે તેમને આવકાર્યું હતું અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ અપીલને પગલે આવતીકાલથી સમગ્ર વડનગર બજાર ખુલ્લું મુકાશે. અને વેપારી એસોસિએશન દ્વારા જે નિર્ણય લેવાયો છે કે તેમના પરિવાર દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેને મને રાખીને જે છે તે સમગ્ર બજાર જે છે આવતીકાલથી રાબેતા મુજબ ખુલ્લું થશે. અને આગામી 1 જાન્યુઆરીના રોજ જે છે વડનગર ખાતે હીરાબાની જે છે પ્રાર્થના સભાને બેસણું યોજાવા જઈ રહ્યું છે. 1 તારીખે જે છે તેમના પરિવાર તરફથી વડનગરની જવાહર નવોદય વિદ્યાલય છે તેના હોલ ખાતે જે છે તે આ પ્રાર્થના સભાને બેસણું યોજવામાં આવશે. સવારે 9 વાગ્યાથી જે છે 12 કલાક સુધી આ બેસણું યોજવામાં આવશે. તેમાં સમગ્ર હીરાબાનો જે છે સંપૂર્ણ પરિવાર જે છે આ બેસણા અને પ્રાર્થના સભામાં હાજર રહેશે. જી બિલકુલ, તેજસ આભાર આપનો.